આદિપુરની રામબાગ હોસ્પિટલમાં કોરોનાની સારવાર અંગે અનેક સવાલો ઊભા થયા છે. રામબાગ હોસ્પિટલ આદિપુરથી લોકો ત્રણ ત્રણ દિવસથી કોરોના ટેસ્ટ કરાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ કોરોના ટેસ્ટ માટે સરકારી રામબાગ હોસ્પિટલ અસમર્થ. અહીં માયાશાપુરા ન્યૂઝની ટીમ પહોંચી અને જોવામાં આવ્યું હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યું છે, દર્દીને હોસ્પિટલની અંદર સારવાર કરાવવા માટે પણ જગ્યા નથી. તો કેવી રીતે લડશો વૈશ્વિક મહામારી કોરોનાથી, તે પણ ખૂબ મોટો પ્રશ્ન છે. સરકારી હોસ્પિટલ રામબાગમાં કોરોના ટેસ્ટિંગ કીટ ન હોવાના બહાના કરી લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે. આવી જ રીતે ત્રણ ત્રણ દિવસથી કોરોના રિપોર્ટ કરાવ્યા વગર જો લોકોને જ બહાર કાઢવામાં આવશે તો લોકો દ્વારા જ બીજાને ચેપ લાગશે તેવી શક્યતાઓ ઊભી થઈ શકે છે. માયાશાપુરા ન્યૂઝ ચેનલ દ્વારા રવિવારે સ્પેશિયલ એપિસોડમાં જુઓ શું કારણથી લોકોને કોરોના ટેસ્ટિંગ રિપોર્ટ માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે, શું કારણ હોઈ શકે. જોતા રહો માયાશાપુરા ન્યૂઝ લાઈવ. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માયાશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. ના 6-7 વાગ્યાથી આમ પબ્લિક ત્યાં ઊભી છે ટેસ્ટિંગ માટે. એ કહે છે કે અમારા ઘણી કીટો નથી, ખાલી કીટો આવે છે 25. ગણેશનગર જાઓ, બીજી આદિપુર હોસ્પિટલોમાં જાઓ, એમ કહે છે કે અમારા પાસે કીટો નથી. જ્યારે હું 150 વેટિંગ છે, આજે નામ લખાવો કાલે નંબર આવશે, અને આરટીપીસીઆર કરાવો 3 દિવસે રિપોર્ટ આવશે. 3 દિવસ સુધી તમે જેટલાથી મળશો એ લોકોને ચેપ નહીં લાગે એની ગેરંટી કોણ લેશે. અમે અહીંયા ટેસ્ટિંગ માટે આવીએ છીએ તો ના પાડે છે કે ટેસ્ટિંગ નથી. પ્રાઇવેટમાં જાઓ, 800 રૂપિયા દો ત્યારે ને ત્યારે ટેસ્ટિંગ. તમને કોણે ના પાડી કે સવારથી અહીંયા ઉભા છીએ, બધા અધિકારી ના પાડે છે, બધા અધિકારી ના પાડે છે કે ભાઈ અમારા કને કીટો નથી. અમે સવારે અહીંયા 10 વાગે હું આવ્યો, બીજી પબ્લિક અહીંયા 7 વાગ્યાથી બેઠી છે, નોકરીમાં નથી રાખતા. અને અમારે જવું ક્યાં પછી? ટેસ્ટિંગ પ્રાઇવેટમાં કરાવો તો થાય છે. સરકાર રોજ એમ કે છે કે આટલા કેસની અમે આટલી ટેસ્ટિંગ કરીએ છીએ, એટલા લાખો ટેસ્ટ થાય છે, કીટ નથી તો ટેસ્ટિંગ ક્યાંથી થાય છે? આનો સરકારને કહીએ કે બધો ચાલુ શું છે તમારું? અધિકારી શું કીધું તમને? અધિકારી કોઈ જવાબ દેતા નથી, એમ જ કે અમારા ઘરે કીટ આવશે તો અમે કરશું, અમારા ઘરે કીટો નથી. પિતાજી સિલચંદ જૈન મંદિર મેં કામ કરને વાલે, ઇનકો 4-8 દિન સે તબિયત ખરાબ હો રહી હૈ. જૈન હોસ્પિટલ મેં ગયા થા તો વહાં પે ઇન્હોને લિખ કે દિયા હૈ મેરે કો કે ભાઈ યે કોવિડ કા ટેસ્ટિંગ કરાઓ. અબ યે ક્યા બોલતે હૈ યહાં કે અધિકારી કે ભાઈ જિસકો જરૂરત હો વોહી લાઇન મેં લગે, બાકી કે સબ ઘર જાઓ. 25 કિટ આઈ હૈ, 25 કિટ મેં એક ભી જ્યાદા નહીં મિલેગી. તો ઇનકો મેં યે બોલા કે ભાઈ જિસકો હોસ્પિટલ કા પર્ચા હૈ તો કમ સે કમ ઉસકો તો દેખ સકતે હૈ. उन्होंने मना कर दिया, बिल्कुल साफ मना कर दिया. मना किसने बोला? ये खड़े हमारे पिताजी. किसने मना बोला? ये पुलिस वाले अधिकारी खड़े हैं, पुलिस वाले खड़े हैं, मैडम बैठी थी यहाँ पे. क्या बोला? बोले आज नहीं हो पाएगा, जितनी है 25 किटी है, कल लाना. अब कल फिर आएंगे. अब ऐसे तो इनको घर ले जाऊँ, घर लेके जाऊँ तो क्या मतलब निकलेगा. प्रजापति हूँ, सवार थी बड़ी हॉस्पिटल में चक्कर मारू हूँ. હું લાસ્ટમાં મંગલેશ્વર હોસ્પિટલ છે સરકારી, એમાં ગયો હતો. ત્યાં હું આખો દિવસ સવારથી 7 વાગ્યાના લાઇનમાં લાગ્યો. જ્યારે હું લાઇનમાં લાગ્યો ત્યારે તેનો અધિકારી એમ કહે કે અહીંના જે લોકલ માણસ છે મંગલેશ્વરમાં રહેવાવાળા, એમનો ટેસ્ટ થશે, બાકીનો નહીં થાય. તો મેં એમને કીધું તમે મને લેખિતમાં આપો. તો મને એમને એમ કીધું કે તમારાથી જે થાય ને તમે કરી લેજો, બાકી નહીં થાય તો મને ત્યાંથી એને રવાના કર્યો.